જી હું અત્યારે હેલ્થ સેક્ટર ઉપર આવવા માંગુ છું. હેલ્થ સેક્ટરમાં કેવા પ્રકારનું ડેવલપમેન્ટ અત્યાર સુધી ભારતે જોયું? એક વસ્તુ તો ક્લિયર છે કે ભારત અત્યારે પોલ્યુશનમાં ખૂબ જ આગળ છે, એ બધી ક્ષેત્રોમાં ખૂબ જ આગળ છે, ઓર્ગેનિકનો અત્યારે જમાનો આવી રહ્યો છે. હેલ્થ સેક્ટર વિશે આપનું શું માનવું છે અને આ બજેટમાં હેલ્થ સેક્ટર વિશે શું જે કહેવામાં આવ્યું છે એના ઉપરથી આગળનું ડેવલપમેન્ટ આપ કેવી રીતે જોઈ રહ્યા છો? સી અમને જેટલીજી ઓબ્વિયસલી હેલ્થ સેક્ટર પર થ્રસ્ટ એવી રીતે આપ્યો હતો કે એક તો અમને કહ્યું કે અત્યારે અમે શું કહેવાય, એક તો સિનિયર સિટીઝનના જે આધાર સ્માર્ટ હેલ્થ કાર્ડ બનાવશું. ઓકે, હવે એનો મતલબ એમ કહેવા માંગે છે કે એ લોકોની જેમ સોઇલ કાર્ડમાં જે સોઇલની જે સિનિયર સિટીઝનની હેલ્થ મુકશે, એને કઈ રીતે આગળ લેવાના છે ખબર નહીં. પણ બીજી વાત કે એ લોકો શું કરવા માંગે છે, જે આપણે પાછા 5 વર્ષથી સાંભળી રહી છું કે બ્રોડબેન્ડનો વ્યાપ વધારવા માંગે છે, એટલે બ્રોડબેન્ડનું નેટવર્ક વધારવા માંગે છે. કંઈક 1,50,000 ગ્રામ પંચાયતમાં એ લોકો બ્રોડબેન્ડ ચાલુ કરવા માંગે છે. પણ હવે પોઈન્ટ અત્યારે એના થ્રુ તમને કહેતો કે એના થ્રુ જે કહેવાય ને ટેલિમેડિસિન કહેવાય કે તમે અહીંયા ગામમાં બી બેઠા બેઠા તમારે એલાજ છે, કોઈ પ્રોબ્લેમ હોય તો તમે થ્રુ ઇન્ટરનેટ તમે વાત કરીને તમને હેલ્પના એ મળી શકે ને તમારા ધબકારાને તમારું પ્રેશર ને એ બધું ઓનલાઈન થઈ શકે. એટલે આ જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એક એ બહુ સારો પોઈન્ટ ઓફ વ્યૂ છે. બીજું કે જે એક સારી બી પોઈન્ટ છે કે જે અગેન થોડું બહેનનું યાદ આવ્યું એટલે કહું છું કે બહેનો માટે ખાસ એક ડિસેમ્બરમાં લોન્ચ કર્યું હતું મોદી સાહેબે કે ભાઈ તમારે પ્રેગ્નન્સીમાં અગર ઇન્સ્ટિટ્યુશનમાં તમારી બાળક કરો પેદા, ઇન્સ્ટિટ્યુશન હોસ્પિટલ લો યા ક્યાંક જાહેર એટલે કોઈક ઓર્ગેનાઇઝેશનમાં તો તમને 6,000 રૂપિયા બી મળે. એટલે એ બી બહુ સારું છે કારણ કે પહેલા શું થતું હતું કે બાળકો ઘરે ઘરે પેદા થતા હતા તો શું એટલે બિચારા સારી રીતે રાખતા હતા નહીં, એટલે માલન્યુટ્રિશન એટલે બિચારો જે મોર્ટાલિટી કહેવાય ને મોર્ટાલિટી રેટ આપણો વધી ગયો હતો કે બિચારા જન્મ આવ્યા પહેલા મરી જાય યા જન્મીને મરી જાય એ બધું. એટલે અત્યારે કમિંગ બેક ટુ યોર હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ, હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂમાં બહુ જ વધારે ટ્રસ્ટની જરૂર છે કારણ કે તમે જોઈ રહ્યા છો પ્રાઇવેટ ગવર્મેન્ટ હોસ્પિટલમાં સેવા મળતી નથી, સર્વિસ મળતી નથી અને પ્રાઇવેટ હોસ્પિટલ બહુ મોંઘી પડે છે. એટલે એના માટે મને કોઈ તથસ્ય કામ મને તો દેખાતું નથી. એટલે હેલ્થમાં આઈ એમ રિયલી નોટ શ્યોર, પણ ઓબ્વિયસલી કંઈક નું કંઈક થોડું થઈ રહ્યું છે. અને જે મેં આ ટેલિમેડિસિન પોઈન્ટ ઓફ વ્યૂથી કહ્યું.